વલસાડ તાલુકાના ડાભા ગામની સીમમાંથી બાઇક પર જઈ રહેલા દંપતીને સામેથી પૂરઝડપે હંકારી આવતી બાઇકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર દંપતી પૈકી પતિનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની સહિત ત્રણને ઈજા પહોંચી હતી. વલસાડ તાલુકાના ડાભા ગામે રહેતા અને ખેતી કરતા કિશોરભાઈ ડાહ્યાભાઈ ધીમર અને તેની પત્ની કાંતાબેન શુક્રવારના રોજ મોડી સાંજે 6 વાગ્યાના અરસામાં પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ડાભા ગામેથી ચલથાણ ગામમાં બજારમાં આવી રહ્યા હતા. દિવ્યેશ મનોજ રાઠોડ અને તેના ઉમેશ રાઠોડ, મયુર ગિરીશ રાઠોડ મોટરસાયકલ સાથે સામસામે ધડાકા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ ચાલક કિશોરભાઈ ધીમ્મને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા નજીકની ચલથાણ સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. તેની પત્નીનો આબાદ બચાવ થયો હતો તો બીજી તરફ અન્ય મોટરસાયકલ પર 3 સીટ સવાર 3 યુવાનોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે કડોદરા પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.